नमस्ते विद्यार्थी मित्रों, आज लगभग एक दोढ़ महीना समयगाड़ा पछी तमारी सामे हूँ डॉक्टर चेतनाबेन पाणेरी फरी उपस्थित छूँ। आपणे हवे पछी थी सौराष्ट्र यूनिवर्सिटी ना सेमेस्टर 3 ना अभ्यासक्रम में पेपर नंबर 5 में जे ग्रंथकार नो अभ्यास अने एमा आपणे उमाशंकर जोशी नो ग्रंथकार तरीके अभ्यास करवानो छे, तो ए संदर्भे हूँ मारी वीडियो सीरीज फरी पाछी शुरू करवा जई रही छूँ। लॉकडाउन ना समय दरमियान सेमेस्टर 1 अने 2 ना विद्यार्थीओ माटेनी वीडियो सीरीज मैं मारी यूट्यूब चेनल पर मूकी छे। सेमेस्टर 3 ना विद्यार्थीओ माटे हवे आ हूँ वीडियो सीरीज शुरू करवा जई रही छूँ। लॉकडाउन ना समय में पण विद्यार्थीओ सुधी पहोंचवा माटे झूम एप्लिकेशन थी प्रयत्न कर्या अने एमां सफळ थया। अत्यारे सरकारश्रीनी सूचना मुजब माइक्रोसॉफ्ट टीम्स में विद्यार्थीओना ऑनलाइन लेक्चर्स रोजना ए लई रह्या छीए, पण मने एवुं लागे छे के मोटी संख्या में विद्यार्थीओ कनेक्टिविटीना प्रॉब्लम होय के नेटना प्रॉब्लम होय बीजा कंई पण डेटा प्रॉब्लम होय तो ए बधा ज विद्यार्थीओ ए लेक्चर भरी शकता नथी। तो मने फरी पाछी एवी इच्छा थई के यूट्यूबना माध्यमथी जो हूँ मारा लेक्चर्स विद्यार्थीओ सुधी पहोंचाड़ी शकूँ तो ए लोको एना समये ए वातने सांभळी शके अने पोतानी अनुकूलताए अने પોતાને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એને એ પુનરાવર્તન કરીને સાંભળી શકે, તો એ હેતુથી ફરી પાછી મારી આ સિરીઝ હું શરૂ કરવા જઈ રહી છું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેમેસ્ટર 3 પેપર નંબર 5 ગ્રંથકારનો અભ્યાસ અને એમાં ઉમાશંકરના શ્રેષ્ઠ કાવ્યો એનું પહેલું એકમ છે ઉમાશંકર જોશીનું જીવન અને કવન। તો એના જીવન વિશે જ્યારે મારે વાત કરવાની થશે ત્યારે મારું પહેલું વાક્ય એવું હશે કે ઉમાશંકર એ ગાંધી યુગના કવિ છે। તો તમને એવું થશે કે ગાંધી યુગ એટલે શું, તમે FY માં મધ્યકાળ ભણીને આવ્યા, મધ્યકાળના સર્જકો પ્રશિષ્ટ કૃતિઓ જે મધ્યકાળની હતી આપણા કોર્સમાં મધ્યકાલીન પ્રશિષ્ટ કાવ્યો, તો એમાં તમે મધ્યકાળ આખો જોઈને આવ્યા, પછી દલપતરામને ભણ્યા તો એમાં તમે અર્વાચીન યુગમાં આવ્યા અને અર્વાચીન યુગમાં સુધારક યુગના જ્યારે એ કવિ છે તો આપણે એની પણ માહિતી એ વખતે લીધેલી। તો કોઈ પણ કવિની જ્યારે આપણે જાણકારી મેળવવી હોય, કોઈ પણ કવિ વિશે જ્યારે આપણે જાણવું હોય ત્યારે એ કયા યુગના કવિ છે એ પહેલાં આપણે જાણવું પડે, આપણા કોર્સમાં હોય કે ના હોય, પણ લાંબા ગાળાની આપણી સ્મૃતિમાં એ રહી શકે। અને પછી તમે કોઈ પણ આ વિષયનું કાવ્ય જુઓ ને, ક્યાંય પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામ દાખલા તરીકે આપો અને કોઈ એવી કવિતાની પંક્તિઓ તમારી સામે આવી જાય કે જે દિનજન વાત્સલ્યની છે, તો તમને ખ્યાલ આવે કે આ ગાંધી યુગનો જ કોઈ કવિ હોઈ શકે। અને ગાંધી યુગના કવિઓ આ નીચે તમને વિકલ્પો આપ્યા છે એમાંથી કોણ છે, તો એક વિકલ્પ તમારો સાચો પડી શકે જો તમે યુગને જાણતા હો તો। એટલે યુગને જાણ્યા વગર સર્જકને આપણે જાણી શકતા નથી, એનું જીવન ઘડતર કેવી રીતે થયું એ જે મહત્વની ઘટના છે ને એવી જ મહત્વની વાત એ કયા યુગના કવિ છે એ છે, કેમ કે દરેક સર્જકને એના યુગ એનો સમય એને ઘડતો હોય છે। એટલે સમય છે સર્જકને ઘડે છે અને સર્જક પોતાના સર્જન વડે યુગને પણ ઘડે છે, એટલે યુગ અને સર્જક એ બે પરસ્પરાવલંબી ઘટનાઓ છે કે બે એકબીજાના ઘડતરમાં પોતાનો ફાળો આપે છે। તો આ ગાંધી યુગ એટલે શું અને ગાંધી યુગના લક્ષણો શું છે એની આજના પહેલા એપિસોડમાં હું તમારી સામે વાત કરીશ। અલબત્ત અભ્યાસક્રમમાં નહીં હોય મેં તમને કીધું એમ, પણ ઉમાશંકર કે સુંદરમને જાણવા માટે જ્યાં સુધી તમે ગાંધી યુગ નથી જાણતા ત્યાં સુધી તમે એની કવિતાના મર્મ સુધી પહોંચી શકતા નથી। એટલે ગાંધી યુગના લક્ષણોની વાત મારે કરવી જ પડે જ્યારે તમારે ઉમાશંકરને ભણવા છે ત્યારે, કારણ કે એની અંદર જે યુગ પ્રભાવો એ કવિઓએ ઝીલ્યા હોય તો એ યુગ પ્રભાવની વાત પહેલાં કરવી પડે, પછી એના જીવનની વાત આપણે કરીએ। તો દરેક એક જ યુગના બે કવિઓ હોય તો એના સર્જનમાં પણ તફાવત હોય, તો એના ઉછેરમાં એના કૌટુંબિક જે એની પરંપરાઓ છે એના કૌટુંબના જે સંસ્કારો છે એ જે જે માણસોના પરિચયમાં આવ્યો છે એના કારણે એનું જીવન ઘડાય છે, પણ સમય બેનો એક છે તો એ સમયે તો એને ઘડ્યા છે। એટલે સુંદરમ અને ઉમાશંકરના એક જ ભાવના અસંખ્ય કાવ્યો આપણને સરખા સરખા લાગે તો એનું કારણ એ છે કે બે એક યુગના સંતાનો છે।
ઉમાશંકરની જ્યારે આપણે વાત કરીએ અને ગાંધીયુગના કવિ છે એની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ગાંધીયુગ અને એના લક્ષણો વિશે હું તમારી સામે થોડીક વાત મૂકવા માંગુ છું. ગોવર્ધન યુગ અથવા પંડિત યુગ લગભગ 1914ની આજુબાજુ, 1914નું વર્ષ આપણા માટે અગત્યનું એટલા માટે છે કે પંડિત યુગની ત્રણ મહત્વની કૃતિઓ, એમાં રાયનો પર્વત, જયા જયંત અને સ્મરણ સંહિતા, એ એક જ વર્ષની અંદર પ્રકાશિત થાય છે. એ જ વર્ષે 1914ની અંદર આપણો જે પહેલું વિશ્વયુદ્ધ જે આ જગતની અંદરના લોકોએ નિહાળ્યું એ પણ 1914ની અંદર પહેલું વિશ્વયુદ્ધ થયું અને મનુષ્ય જાતિએ પોતાના અસ્તિત્વના, પોતાના ઇતિહાસમાં આવું મહાભયંકર યુદ્ધ પહેલી વાર જોયું. મહાભારત, મહાકાવ્યની અંદર કુરુક્ષેત્રનું યુદ્ધ પણ એ કોઈ નજરે નિહાળ્યું નથી, આપણે માત્ર એના વર્ણનો વાંચ્યા છે, પણ આ પહેલું વિશ્વયુદ્ધ જે મનુષ્ય જાતિ પોતાની નજર સામે જુએ છે એના જેટલું લાંબુ, એના જેટલું વ્યાપક, વિશ્વવ્યાપી અને એના જેવું ભયંકર યુદ્ધ આપણે ક્યારેય આ પહેલા જોયું નહોતું. અને એને કારણે આ યુદ્ધની અસર પણ માનવ સમાજ ઉપર એવી મોટી થાય છે, સમાજમાં એવી ક્રાંતિ આવે છે, વિદેશોમાં પણ, રશિયામાં વગેરે જગ્યાએ, અને સ્ત્રી સમાજ, રાજ્ય સત્તા, ધર્મ, સાહિત્ય આ બધા જ ઉપર આ સમયની અસર થાય છે. એ જ વર્ષ પાછું આપણા માટે અગત્યનું એટલા માટે છે કે એ વર્ષમાં ગાંધીજી, એ વર્ષ એટલે 1914નું વર્ષ, એ વર્ષમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરે છે અને ભારતમાં આવીને આખા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કલકત્તાથી કચ્છ સુધી ગાંધીજી પ્રવાસ કરે છે અને એ પોતાની ઊંડી અને વૈધક દ્રષ્ટિથી આખા દેશનો પ્રવાસ કરીને દેશની સ્થિતિ વિશે એ જાણકારી મેળવે છે. કોઈ પણ દેશના સેવકે જ્યારે પોતાના દેશ માટે કશું કરવાની તમન્ના હોય એણે દેશ, સમગ્ર દેશનો પ્રવાસ કરવો જ પડે તો જ એ દેશના લોકોની, માત્ર ગુજરાતના એક કોઈ ગામડાનું સિવાયના આપણે બહાર ના નીકળ્યા હોય, એક શહેર સિવાયના બહાર ના નીકળ્યા હોય તો છેવાડાના ભારતના માણસો કેવી રીતે જીવે છે આપણે જોઈ શકતા નથી, ખબર પડતી નથી, એની વ્યથાને આપણે જાણી શકતા નથી, તો કઈ રીતે આપણે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. એટલે ગાંધીજીએ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે પહેલું કામ આ દેશનો પ્રવાસ કરવાનું કર્યું. અને આપણે બધાને ખબર છે, મારે વાત કરવાની અહીંયા જરૂર નથી, છતાંય કર્યા વગર રહી શકતી નથી, કે ગરીબ પ્રજા અને જે જોઈ ગાંધીજીએ અને એણે એવી પ્રતિજ્ઞા કરી કે મારા દેશ બાંધવોને પૂરતા પહેરવા કપડાં નહીં મળે ત્યાં સુધી હું એક પોતડી પહેરીશ, તો આ એક ધનિક વાણિયો જે હતો એની જે એનું જે હૃદય દ્રવ્યું આ ભારત દેશના પ્રવાસે અને પછીથી એ જે દેશની સેવામાં લાગે છે, તો ગાંધીજીના આનું આગમન જે છે ને એ આપણા માટે બહુ મોટી ઘટના સાબિત થઈ. ઈસવીસન 1919માં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો અને એમાંથી અહિંસક અસહકારની લડતનો જન્મ થયો. એ પછી ખરેખર તો ગાંધીજીના આગમન પછી જ જેમ આપણા જીવનમાં પરિવર્તન આવે છે એમ આપણા સાહિત્ય પર પણ એ પરિવર્તનની અસર થયા વિના રહેતી નથી. 1919ની આસપાસ જ ગુજરાતમાં નવજીવનનો જન્મ થાય છે, ગુજરાતનો જન્મ થાય છે, સૌરાષ્ટ્રનો જન્મ થાય છે, આ બધા સામયિકો, તો એ બધાના જન્મની સાથે એક યુગના ઘડવાની શરૂઆત થાય છે, એક યુગની આવોહવા જાણે આ બધાથી જન્મવાની શરૂઆત થાય છે. અને ગાંધીયુગની અંદર એના જે લક્ષણો છે એ ગદ્ય અને પદ્ય બંનેમાં જણાય છે. બંને સર્જકો એ સુંદરમ અને ઉમા શંકરે કવિતાઓ દ્વારા, વાર્તાઓ દ્વારા આપ્યું હોય તો મનુભાઈ પંચોળી જેવા એ નવલકથા અને નાટકો પણ આપ્યા હોય, તો ગદ્ય અને પદ્ય બંને ક્ષેત્રે ગાંધીજીના મનોભાવોની જે અસર થાય છે અને એને કારણે અમુક પ્રકારનું સાહિત્ય જે આપણને મળે છે, તો એ ગાંધીયુગ અને ગાંધીયુગના લક્ષણો એના વિશે જ્યારે આપણે વિગતે વાત કરીએ ત્યારે 20મી સદીનો ત્રીજો દાયકો, ત્રીજા દાયકાનો આરંભ એટલે 1919 સુધીની વાત કરીએ અને 1921થી ત્રીજો દાયકો શરૂ થયેલો ગણાય, તો એ ત્રીજા દાયકાના આરંભથી જ સાહિત્યમાં ગાંધીયુગનો આમ તો શરૂઆત થઈ ગઈ ગણાય ગાંધીયુગની,
પણ ગાંધીયુગની ખરી હવા એ સુંદરમ અને ઉમાશંકરના સાહિત્યમાં આવ્યા પછી જ એ જાણે ખરી હવા એની જામે છે. આ બંને કવિયુગમો જે છે એ પોતાના કાવ્યોમાં ગાંધીયુગીન મનોભાવોને રમતા કરે છે. એ ગાંધીયુગીન મનોભાવોમાં ગાંધીજીની સત્ય, અહિંસા, માનવતા એ વગેરે ભાવો, દરિદ્રો માટેની ગાંધીજીની જે લાગણી, મેં પહેલાં જ કહ્યું એમ કે કેટલું હૃદય એનું દ્રવ્યું હશે કે એણે પોતે પણ પોતડી બેર રહેવાની પ્રતિજ્ઞા લીધી. તો આ બધા જ ભાવોને આ કવિ બેલડીએ સુંદર રીતે ઝીલ્યા અને એણે પોતાની કવિતામાં આ ભાવનાને, ગાંધીયુગીના ભાવનાઓને, ગાંધીજીની સ્વાતંત્ર્ય ભાવનાને આ બંને કવિઓએ પોતાની કલ્પના છીપમાં સાચા મોતી બનીને આપણને આપ્યા છે. તો આ ગાંધીયુગ જે છે એ ગાંધીયુગના મૂર્ધન્ય કવિ એ ઉમાશંકર છે. ઉમાશંકરનું આગમન એ માત્ર ગુજરાતી સાહિત્યનું જ નહીં પણ ભારતીય સાહિત્યની પણ એક અગત્યની ઘટના છે. અને ગાંધીયુગ, અનુગાંધીયુગ અને સ્વાતંત્ર્યોત્તર કાળ પર્યંત ઉમાશંકરની જે કાવ્ય પ્રવૃત્તિ, સર્જન પ્રવૃત્તિ ચાલી છે એની નોંધ માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં પણ ભારતીય સાહિત્યએ પણ એની નોંધ લેવી પડી છે. તો આવું જે ગાંધીયુગ છે આવો, અને એ ગાંધીયુગના લક્ષણો કયા હોઈ શકે અથવા તો કયા છે એની આપણે ચર્ચા કરીએ છીએ. મુખ્યત્વે પાંચેક લક્ષણો અહીંયા હું તમારી સામે મૂકીશ અને એ લક્ષણોને લગતા એક બે કાવ્યોના દ્રષ્ટાંતો હું તમારી સામે રજૂ કરતી જઈશ, તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એ ભાવ એ આ કવિતાની અંદર આવ્યો છે. ગાંધીયુગીન કવિતાના કેટલાક લક્ષણો જે છે એ ગાંધીયુગીન કવિતા તરીકે આપણે એને ઓળખીએ, અને ગાંધી પ્રેરિત વિચારો જે છે એના, ગાંધીજીની જે ભાવનાઓ છે એનું પ્રતિબિંબ આ સમયના સાહિત્યકારો ઝીલે છે. કોઈ પણ કવિ કે સાહિત્યકારનો યુગ ધર્મ જે તે યુગના પરિબળોને પોષક એવી ભાવનાઓનો પ્રચાર પ્રસાર કરવાનો હોય છે, જે ઉમાશંકરે અને સુંદરમે બહુ સુપેરે એ આપણી સામે એ યુગ ધર્મ બરાબર બજાવ્યો છે. અને ગાંધીયુગીન ભાવનાઓને એમણે પોતાની કવિતાઓમાં, પોતાના કવનમાં સુપેરે આલેખી છે. આ ગાંધીયુગીન કવિતાઓને, ગદ્ય પદ્યને, સર્જનને, ગાંધીયુગીન સર્જનને તપાસતા એમાંથી જે પાંચેક લક્ષણો આપણને મળે છે એમાંનું પહેલું લક્ષણ જે છે એ છે સ્વાતંત્ર્ય સંગ્રામ નિમિત્તે આઝાદીની લડત અને દેશભક્તિનું નિરૂપણ. જેવી અસહકારની લડત જન્મી અને ભારતભરમાંથી યુવાનોને આઝાદીની લડાઈમાં ઝંપલાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું, મેં કહ્યું એમ આ કવિઓએ પોતાનો યુગ ધર્મ જોયો એ કે આખા દેશમાંથી યુવાનોને જોડવા છે. મનુભાઈ પંચોળી જેવા કે સ્વાતંત્ર્ય સંગ્રામની લડત વખતે જીવતા હોવું ને એ તો ભાગ્યશાળી ગણાય, પણ જે યુવાન હોય ને એ તો એના કરતાંય વધારે ભાગ્યશાળી ગણાય, કેમ કે એ સક્રિય રીતે એ સ્વાતંત્ર્યની લડતમાં જોડાઈ શક્યા છે અને એનો આનંદ એ સમયના આ કવિઓ વ્યક્ત કરે છે. આ કવિઓની મુખ્ય વિશેષતા પાછી એ છે કે એમણે સ્વાતંત્ર્યના સંગ્રામને દૂરથી જોયા કર્યો છે અને પછી એના વિશે લખ્યું છે એવું નથી. આ જેટલા કવિઓના નામ હું લઉં છું એ સુંદરમ, ઉમાશંકર, મેઘાણી, મનુભાઈ, ઇન્દુલાલ ગાંધી, કાકા સાહેબ કાલેલકર, માધવભાઈ દેસાઈ, કોઈ પણ સર્જકને તમે લ્યો તો એ બધાય સર્જકોએ સક્રિય ભૂમિકા ભજવી છે. એ બધા સર્જકો જેલમાં ગયા છે અને જેલમાં રહીને આ દેશની વ્યથાને, માતૃભૂમિને સ્વતંત્ર કરવાની એમની જે તત્પરતા છે એણે પોતાના કવનની અંદર કોઈને કોઈ રીતે મૂકી છે. એટલે સુંદરમની ઘણ ઉઠાવ મારી ભુજા ઘણું કે ઘણું તોડવું, ઘણ ઉઠાવ મારી ભુજા ઘણું કે ઘણું ભાંગવું, આ તોડીને ભાંગીને શું કરવું છે? વિનાશ કરવો છે? નહીં, પણ જગને ઘા થકી ઘાટ દે, આ જગતને ઘા થકી નવો ઘાટ આપવો છે. એની પહેલાં એને ગરમ કરવું પડે. કોઈ પણ ધાતુને જ્યારે સુંદર આકાર આપવો હોય ને, ચાહે લોખંડ હોય કે ચાહે સુવર્ણ હોય, એને ઘાટ આપવા માટે સૌથી પહેલાં તો એને ઓગાળવું પડે, એને ગરમ કરવું પડે, અને ગરમ કર્યા પછી એના પર ઘા થાય ત્યારે યોગ્ય જગ્યાએ તો એમાંથી સુંદર મજાના ઘાટ
बने तो जगत ने घाट आपवा माटे आवा प्रकारना घानी आवश्यकता छे, आवी क्रांतिनी आवश्यकता छे। अने आ क्रांति माटे युवानोए आजादीनी लड़ाईमां झंपलावानुं छे, तो एना माटे एने आह्वान करता काव्यो लखाय। अने मनुभाई पंचोळी जेवा तो लखे કે પાંચમું અંગ્રેજીનું ધોરણ પાસ કરીને અમારા માતા પિતાએ તો એવું ઈચ્છ્યું હતું કે એ ધોરણ પાસ કરીને હું પણ ક્યાંક નોકરીએ લાગી જાઉં શિક્ષક તરીકે, અને મોટો કુટુંબનો વિસ્તાર હોય તો પિતાનો ખભો બનીને એની બાજુમાં ઊભો રહીને એ કુટુંબના ભરણ પોષણ માટે પોતાનું યોગદાન આપે। પણ જેવા સ્વાતંત્ર્ય સંગ્રામની લડત આવીને ઊભી રહી અને પુસ્તકો માંડ માંડ કરીને ક્યાંકથી મેળવેલા, આર્થિક સ્થિતિ કોઈ દર્શકની સારી નહોતી, તો કે છે કે દાનમાં આવેલા પુસ્તકોને સુંદર મજાના પૂઠા ચડાવીને તૈયાર રાખ્યા હતા, પણ જેવી આઝાદીની લડાઈ આવી કે એ પુસ્તકોને અભેરાઈ ઉપર ચડાવી દીધા, હવે જ્યારે ભણવાનું થાય ત્યારે પણ માતની હાકલ પડી છે અને જવાનું છે। અને એ યુવાનોની જે મૂંઝવણ છે, આજે પણ બોર્ડર પર લડવા માટે પોતાના સંતાનને ઘણી માં અચકાતી હોય છે, ઘણા લોકો નથી ઈચ્છતા કે પોતાનું બાળક જે છે, પોતાનો દીકરો છે, લશ્કરમાં જોડાઈને દેશની સેવામાં જાય, તો એ વખતે તો ઘરે ઘરેથી આવા સૈનિકોની આપણને જરૂર હતી। તો એ લોકોને આહવાન માટે કવિતાઓ આવી લખાય, અને યુવાનો એ માતૃભૂમિનો સાદ સાંભળે, માતૃભૂમિની જે હાકલ પડી છે એને મુક્ત કરાવવાની, એને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવા માટેની માની જે હાકલ છે એને સાંભળી છે, એ જવા માટે તત્પર પણ છે, પણ એના સ્વજનો એને નહીં જવા દે, તો એ યુવાન જે જવા તત્પર છે એ માતૃભૂમિને એવું કહે છે। ઉમાશંકરનું એક કાવ્ય છે, ધીમે જરા ધીમે સાદ પુકારે, હે માતૃભૂમિ તારો અવાજ મને સંભળાય છે, તું મને પોકારે છે એ હું સાંભળું છું, પણ તું જરાક ધીમા અવાજે મને બોલાવ, કેમ કે તારા અવાજથી જો મારા સ્વજનો જાગી જશે તો એ મને તારા સુધી નહીં પહોંચવા દે, એટલે હું પણ આવવા તત્પર છું, પણ તારો અવાજ સાંભળીને મારા સ્વજનો જાગી ન જાય એટલા માટે હું તને વિનંતી કરું છું કે તું ધીમે સાદ પુકારે। અને પછી છેલ્લી પંક્તિઓમાં કે હું આવ્યો આવ્યો આ હું આ આવ્યો, હાથમાં ચાવી હોય બાઇકની અને કીક મારી એટલી વાર હોય, હું આવ્યો આવ્યો આ આ આવ્યો, હું તૈયાર જ છું, તારા સુધી પહોંચું જ છું, પણ શરત છે કે તું ધીમા અવાજે મને બોલાવજે। ઘરે ઘરે વીર ગાંધી જગાવો, બારણે બારણે બુદ્ધ, આ યુગની કવિતાનું આહવાન છે કે ઘરે ઘરે ગાંધી જગાવવાનું છે, અને એને માટે આ કવિઓ એ સ્વાતંત્ર્યને લગતા કાવ્યો લખે છે। આ એનું પહેલું લક્ષણ છે। બીજું લક્ષણ જે છે એ સમાજના નીચલા સ્તરના જે લોકો છે એ લોકોના જીવનની જે નગ્ન વાસ્તવિક રજૂઆત જે છે એ આ યુગના કવિઓ કરે છે, જરાય ઢાંક પીછોડું નહીં। આપણા દેશની કરુણતા એ છે કે આપણા દેશમાં જે બે વર્ગ છે આર્થિક અસમાનતાને લઈને, શ્રીમંત વર્ગ છે અને એક ગરીબ વર્ગ છે, શ્રીમંત સતત શ્રીમંત થતો જાય છે, ગરીબ સતત ગરીબ થતો જાય છે। અલબત્ત આપણું જીવન ધોરણ જેમ સુધર્યું છે એમ ગરીબાઈમાં બિલકુલ જીવતા લોકોનું સ્તર થોડું ઊંચું આવ્યું છે, પણ બિલકુલ ગરીબો હજી હટ્યા છે એવું નથી, હજી એ ઝૂંપડામાં રહેનારો વર્ગ છે। તો ગાંધીયુગની પહેલા પંડિત યુગ સુધી આવા જે સમાજના દીનજનો છે, ગરીબ લોકો છે, શોષિતો છે, પીડિતો છે, ઉપેક્ષિતો છે, એના વિશે કોઈ કવિઓએ લખ્યું નથી, એ આ યુગની વિશેષતા છે। સ્વતંત્રતા વિશેની વાત પણ અગાઉ ક્યારેય નથી થઈ, એટલે એ પણ આ યુગની વિશેષતા થઈ। દીનજન વાત્સલ્યના કાવ્યો, ગરીબો પીડિતો શોષિતો પ્રત્યે પોતાનો પ્રેમ, હવે આ કવિની દ્રષ્ટિ એના તરફ જાય છે કે આ ગરીબો છે એની દશા શું છે, ગાંધીજીએ જોઈતી જે આખા દેશમાં ફરીને, અને ગાંધીજીએ જેને લઈને આ પ્રતિજ્ઞા લીધી હતી, ઇન્દુલાલ ગાંધીની કવિતામાં ભાદર ધુવે લુગડા ભાણી, ભાણી કવિતામાં આપણને મળે છે, ભાદર ધુવે લુગડા ભાણી, ચુંદડી પહેરે ને ઘાઘરો ધુવે, ઘાઘરો પહેરે ને ઓઢણું ધુવે, ઓઢણું અને ઘાઘરો બે જ વસ્ત્રો છે એની પાસે બદલવા માટે, બે પહેરવાના છે, એને ધોવા કેમ કરીને, ધોવા નિર્વસ્ત્ર થઈને તો એ ધોઈ શકે નહીં, લાજ મર્યાદા છે દીકરીઓની સ્ત્રીઓની, તો એની વ્યથા કેવી છે કે ઓઢણું ઓઢે છે અને ઘાઘરો ધુવે છે, ઘાઘરો પહેરે છે ઓઢણું ધુવે છે, આ ગરીબાઈ, આ સુધી કવિનો કેમેરા આપણને આપણી દ્રષ્ટિને ત્યાં સુધી લઈ જાય છે।
કે ગરીબોની આ સ્થિતિ છે. અસંખ્ય કવિતાઓ, અસંખ્ય દ્રષ્ટાંતો આપી શકું. આ એક જ લક્ષણ વિશે આપણે એક કલાક વાત કરી શકીએ, પણ અત્યારે આપણો હેતુ માત્ર આ લક્ષણ ને ઉજાગર કરવાનો છે કે કઈ રીતે એ કવિતાની અંદર આવે છે. ભંગડી જેવું સુંદર મજાનું કાવ્ય સુંદરમ આપણને આપે છે, દિનજન વાત્સલ્યનું. બે વર્ગ મેં તમને કહ્યા, આર્થિક અસમાનતાને લઈને એક શ્રીમંત વર્ગ છે, વધુ ને વધુ શ્રીમંત એક ગરીબ વર્ગ છે. એ બેયનું જીવન ધોરણ કેવું છે, કઈ રીતે જીવી રહ્યા છે. આ કવિની પાછળ વિશેષતાઓ એ છે કે એ ક્યારેય આપણી સામે ગરીબોનું એના એનો એનો ઉપરાણું લઈને એની વાત આપણને કરતા હોય, આપણને ઉપદેશ આપતા હોય કે આપણે એ લોકો માટે આવું 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 કરવાનું છે, આવું કશું એ કરતા નથી. એ તો માત્ર બે સ્થિતિ મૂકી દે છે આપણી વચ્ચે કે જો આ રીતે શ્રીમંત જીવે છે, આ રીતે ગરીબ જીવે છે. પછી આપણે ભાવક તરીકે આપણે વિચારવાનું છે કે હવે આમાં આપણે શું ફરજ છે, આ સમાજ માટે, આ દિનજનો માટે, આ ગરીબ લોકો માટે, આ પીડિતો માટે, આ શોષિતો માટે આપણે શું કરી શકીએ. આપણા પર છોડે છે, એ કશું કહેતા નથી. આપણે મજાની કવિતાઓ આવી, ખૂબ ઘણી બધી કવિતાઓ આપણને મળે. એમાં જે ભંગડી કાવ્ય છે બહુ મજાનું કાવ્ય છે કે એક શેઠાણીનું મૃત્યુ થાય છે. અખંડ સૌભાગ્યવતી છે, શેઠ બેઠા છે હજી એટલે ચૂંદડી ઓઢીને જાય છે. તો એ શેઠાણીનું મૃત્યુ થાય છે ત્યારે એને બહુ જ કિંમતી એવું બહુમૂલ્ય ઘરચોળું એને ઓઢાડવામાં આવે, એને ચૂંદડી ઓઢાડવામાં આવે. તો ચૂંદડી એ ઓઢે છે કોણ, શેઠાણી. ક્યારે ઓઢે છે કે જ્યારે પોતાનો પ્રાણ, પોતાનું જાન જાય છે. જાન કહેતા પ્રાણ એટલે મૃત્યુ પામે છે ત્યારે. અને આપણે ત્યાં મૃત્યુ એ ક્યારેય મૃત્યુને આપણે મંગલ ગણ્યું નથી. ભલે આપણા વેદો, ઉપનિષદો, શાસ્ત્રો આપણા માત્ર વસ્ત્ર બદલવાની વાત કરે, જીર્ણ વસ્ત્ર થઈને નવું વસ્ત્ર આપણે ધારણ કરીશું, આ તો મંગલ ઘટના છે, પણ આપણા સમાજે ક્યારેય આ વાતને મંગલ તરીકે લીધી નથી. એટલે આ અમંગલ ઘટના છે આપણા જીવનની. તો શેઠાણી જે પોતાની અમંગલ ઘડી જે શેઠના જીવનમાં આવી છે, અને શેઠાણીના મૃત્યુ સમયે જે ચૂંદડી શેઠ શેઠાણીને ઓઢાડે છે એની એની સ્મશાન યાત્રા વખતે, તો એનું સુંદર અને એ જ ચૂંદડી પછી ભંગડી ક્યારે પહેરે છે, જે સ્મશાનમાં કામ કરનારું દંપતી છે, દીન જન પીડિત શોષિત. ગાંધીજીએ જેને હરિજન જેવો સુંદર શબ્દ પ્રયોગ આપ્યો, તો એ જે છે એ ક્યારે ઓઢે છે ચૂંદડી, તો એ બેની વાત બહુ સરસ રીતે કવિ રજૂ કરે છે. શેઠાણી પહેરે ચૂંદડી રે, રંગ ચૂંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, એના પ્રાણ નીકળે એનો જાન જાય ત્યારે પહેરે. અને એ જ ચૂંદડી પાછી સ્મશાનમાં જઈને ઉતારીને બાજુ પર મૂકી દીધી હોય તો ભંગડી એ ચૂંદડી પાછી ભંગડીના હાથમાં આવે, એ લઈ જાય. અને ભંગડી પહેરે ચૂંદડી રે, રંગ ચૂંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન, છૈયાની જાન. દીકરાના લગ્ન થાય ત્યારે જે ચૂંદડી અમંગલ પ્રસંગે મૃત્યુ સમયે શેઠાણીએ પહેરી છે, એ જ ચૂંદડી, એ અમંગલ ઘડીએ પહેરેલી ચૂંદડી ભંગડી જે છે, એ પોતાના દીકરાના લગ્ન જેવા ધન્ય મંગલ પ્રસંગે એ જ ચૂંદડી ઓઢે છે. આ બે સ્થિતિ છે, ફૂટપાથ અને તળાવ. એક તરફ ફૂટપાથ પર સુનારો વર્ગ છે, એક તરફ તળાવમાં પોઢનારો વર્ગ છે. બુલબુલ અને ભિખારણ કેટલી કવિતાઓના નામ તમને હું આપું. સુંદરમની કવિતા ત્રણ પાડોશી, ઉત્તમ કાવ્ય. ગુજરાતી સાહિત્યના જે રસિક જનો હશે, જે ભાવકો હશે, એ ત્રણ પાડોશી કવિતાને નહીં જાણતા હોય એવું નહીં હોય. બહુ ટૂંકમાં, બહુ લાંબી કવિતા છે પણ બહુ ટૂંકમાં કહું તમને તો, એનો ત્રણ પાડોશીમાં પહેલો એનો પાડોશી છે રામજી મંદિરમાં જે રામ બિરાજે છે, ભગવાન શ્રી રામ બિરાજે છે, એ પહેલો પાડોશી છે. એની બાજુમાં એક નવતમ સુંદર મજાની નવી હવેલી છે, મજાની સાત માળની, અને એની અંદર નવતમ ગાણા ગાય, નવતમ ગાણા કહેતા એની અંદર એક સુંદર મજાનું વાજું છે. હે, અને એ વાજું રોજ નવા નવા ગાણા ગાય છે. આ બીજો પાડોશી છે નગર શેઠની હવેલીમાં, જે નગર શેઠ વસે છે એ એનો બીજો પાડોશી છે. અને ત્રીજી પાડોશી છે માકર ડોશી, જે શેઠના ઘરે કામ કરે છે અને શેઠની હવેલીની પાછળ એનું એક ભાંગ્યું તૂટ્યું ઝૂંપડું છે. આ ત્રણ પાડોશી છે, અને ત્રણ પાડોશીની વાત કવિ એક પ્રસંગની સાથે, એક એક સ્પેશિયલ દિવસ છે, વિશેષ દિવસ છે, એની સ્મૃતિને એને આધારે કવિ એ વાતને મૂકે છે કે જન્માષ્ટમીનો દિવસ છે. જન્માષ્ટમીના દિવસે આ ત્રણેય પાડોશી અપવાસ કરે છે, ત્રણેયને અપવાસ છે જન્માષ્ટમીનો. પણ રામજીને ત્યાં મંદિરે અન્નકોટના ભોગ ધરાય છે, શેઠને ત્યાં માત્ર ચેન્જ ઓફ ફૂડ,
ભોજન માં ચેન્જ આવ્યો છે, ભોજનની વસ્તુઓમાં ચેન્જ આવ્યો છે, પણ રોજ કરતા તો વધારે વાનગી બની છે. 32 જાતના પકવાન, ફરાળી, ફરાળ શબ્દ જે છે ને, સાચો શબ્દ છે ફળાહાર, પણ ફળાહારનું આપણે ફરાળ કરી નાખ્યું અને ફરાળમાં કાંઈ બી ચાલે. સાચો શબ્દ છે ઉપવાસ, એ દિવસે ઉપવાસ થાય. ઉપ એટલે પાસે, વાસ એટલે બેસવું, પાસે ઈશ્વરની પાસે બેસવું, ઈશ્વરનું સ્મરણ કરવું. જ્યારે જમવું ન હોય ને ત્યારે, રસોઈ ના હોય, રસોઈ ના હોય તો બીજી કોઈ ચિંતા ના હોય તો સતત ઈશ્વરનું સ્મરણ કરી શકીએ, ઈશ્વરની પાસે બેસી શકીએ, એ ઉપવાસનો સાચો મિનિંગ છે. પણ ઉપવાસનો આપણે અપવાસ કર્યો અને ફળાહારનું આપણે ફરાળ કર્યું. તો એ દિવસે તો રોજ કરતા વધારે વાનગીઓ બને અને રોજ કરતા વધારે જમી પણ શકાય, તમારો ને મારો બધાનો અનુભવ હશે, એમાં મારે કંઈ વિશેષ કહેવું નથી. પણ એ શેઠને ત્યાં પણ આવા સુંદર મજાના ભોજન રંધાય છે, ફરાળી. અને માકોર ડોશી જે છે એ અપવાસ કરે છે, એ અપવાસ કરે છે કેમ કે એનો હેતુ જે છે એ કે સીતાના રામ રીઝાવા રે, મુઠ્ઠીભર ધાન બચાવા રે, મુઠ્ઠીભર ધાન બચાવ. આજે નહીં જમે કાલે પોતે સાજી માંદી હશે, ઉંમર લાયક છે, બે રોટલાનો લોટ પડ્યો હશે, તો રોજે રોજ ટંકે ટંકનું ખાનારા જે માણસો છે આ એની વાત છે. કે એક ટંકનું આજે જો હું નહીં જમું, આજે મને અપવાસ થશે, તો એક બે ટંકનું જે બચશે એ શક્ય છે કે કાલે હું કામે ન જઈ શકું અને મને કંઈ મળે નહીં, ત્યારે એ બચેલું ધાન હું ત્યારે ખાઈ શકીશ. એટલે એ અપવાસ કરે છે, એનું કારણ એ છે કે મુઠ્ઠીભર ધાન બચાવા રે સીતાના રામ રીઝાવા રે. સીતાનો રામ રીઝાવો છે તો છે, પણ મુઠ્ઠીભર ધાન બચે ને એ આ ડોશી માટે વધારે અગત્યનું છે. અને પછી એ લાંબી વાત નથી કરવી, પણ પછી નોમનો દિવસ બીજા દિવસે હોય તો એ દિવસે પારણું કરવાનું હોય તો શેઠને ત્યાં પારણા માટે વાટી દાળના, વાટી મગની દાળના ભજીયા કરવાના છે. અને એ ભજીયા માટે જે દાળને દળવાની છે એ આ માકોર ડોશીને આપવામાં આવે છે. માકોર ડોશી એ આખા દિવસનો નકોરડો ઉપવાસ કર્યો છે, સાંજ સુધીમાં તો એના શરીરમાં ત્રેવડ રહી નથી, અને છતાંય પેલી દાળ જે દળવાનું કામ એને માથે આવ્યું છે, નહીં કરે તો એને આમદની નહીં મળે, એને આજીવિકા નહીં મળે, તો એ કરવી પડે છે એને ફરજિયાત. તો એ ઘંટી લઈને બેસે છે, પણ આપણને ખબર છે કે સાતમ આઠમના દિવસો નજીકના ભવિષ્યમાં જ આવશે. હમણાં જ આપણે તો આપણને ખબર છે કે એ ચોમાસાની ઋતુ હોય, ઘરમાં જે વસ્તુઓ હોય એને ભેજ લાગ્યો હોય, હવાઈ ગયેલી હોય, તો આ ડોશીને પણ આવી હવાઈ ગયેલી દાળ આપવામાં આવે છે. અને એ દાળ લઈને જ્યારે દળવા બેસે છે ત્યારે હવાઈ ગયેલી દાળ, પેલા હવે ઇલેક્ટ્રિક ઘંટીઓ આવી છે ત્યારે તો બે ઘંટલા પડવાળા એ દળવાના હોય છે, તો એ દળતી હોય છે પેલી હવાયેલી દાળ, પથ્થરમાં ચોંટતી જાય છે, અને જેમ જેમ ચોંટતી જાય છે એમ એમ પેલો ઘંટલો છે ભારે ને ભારે થતો જાય છે, ભારે ને ભારે. અને પેલી ડોશીમાં એ તાકાત રહી નથી કે હવે એ ઘંટલો ફેરવી શકે. એટલે દાળ દળંતી રે પોતાની કાય દળંતી રે, એની કાયા જાણે દળાય છે, દાળ જ નથી દળાતી પણ એ કાયા દળી રહી છે જાણે કે. અને એમ કરતા માકર ડોશી છે એ મૂર્છિત થાય છે, ત્યાં સુધીની વાત કવિ આપણી સામે કરે છે. મૂર્છિત થાય છે પછી શું થાય છે, ભાનમાં આવે છે, મૃત્યુ પામે છે. કવિ આપણને કશું કહેતા નથી, માત્ર મૂર્છા પામે છે ત્યાં કહીને કવિતાને પૂરી કરી દે છે. પણ આ ત્રણ પાડોશી અને ત્રણ પાડોશીની એક જ પ્રકારના દિવસોમાં એકઈ અલગ અલગ પરિસ્થિતિમાં જીવે છે એની વાત આપણે સામે કરે છે. તો આ દિન જન વાત્સલ્યના પહેરણનું ગીત હોય, પેલું મકરંદ દવેનું સાદડી વણનારીનું ગીત હોય, સાદડી વણનારીનું ગીત તો એક એવું, એ સિવાયનું મકરંદનું એક કાવ્ય છે કોકદન. આપણે બધા મકર સંક્રાંત જેવા દિવસે દાનપુણ્યનો મહિમા કરીને દાન આપવા જઈએ, પણ આપણા દાનની એ લોકો ઉપર પણ કેવી અસર થાય. સમાજ સંસ્થાઓ ખોટું કરે છે એવું મારો કહેવાનો મતલબ નથી, એ જે કંઈ પણ કરે છે એ લોકોને દાનપુણ્ય કરે છે, બહુ સારી વાત છે. પણ મકરંદની જે વિશેષ પ્રતિભા છે એ કઈ રીતે આ વાતને પણ આપણી સામે આ રીતે મૂકે છે કે ગરીબના લોકો, ગરીબ લોકો છે, એના બાળકો છે, એણે કાજુ કતરી કોઈ દી ખાધી નથી, અને આપણે એક દિવસ એને કાજુ કતરી જઈને ખવડાવીએ છીએ, કોઈ સારી મીઠાઈ જઈને ખવડાવીએ છીએ, આપણે સુંદર મજાની એને ચોકલેટ્સ જઈને ખવડાવીએ છીએ, કેડબરીઝ લઈને ખવડાવીએ છીએ, બાળકે કોઈ દી ખાધી નથી, પહેલી વાર ખાય છે, અને પછી અણસમજુ બાળક છે 2-3 વર્ષનું, એની માં પાસે ફરી પાછી એ વસ્તુની જીદ કરે છે, અને માં એ વસ્તુ ખરીદીને એને ખવડાવી શકે એવી એની એની હેસિયત નથી.
અને ત્યારે જે માની દશા થાય એ વાત આપણને બહુ જ હૃદયસ્પર્શી રીતે મકરંદભાઈ કહે છે, કોકદન, એકદમ સૌરઠી લયકામાં, સૌરઠી ભાષામાં એ કવિ આપણી સામે વાત કરે, કોકદન. ઓહો, કવિતાની શરૂઆત જ ત્યાંથી થાય. ઓહો, મોટા શેઠ કોકદન આવે ને લાવે મીઠાઈના પડીકા. ઓહો, મોટા શેઠ કોકદન આવે ને લાવે મીઠાઈના પડીકા, રોજ પસે માગે છે મારો આ નાનીઓ ને ખાવા પડે છે એને ઢીકા. એક ઢીકો આપણને પણ વાગે છે કે એ એ શેઠ તો કોકદી આવે, ગાડી લઈને આવે અને એને આપીને ચાલ્યો જાય, પણ પછી રોજ માગે છે મારો નાનીઓ, એને રોજ માગે છે અને ખાવા પડે છે એને ઢીકા. પછી એને ચોકલેટ, કેડબરી કે મીઠાઈ નથી ખાવા મળતી, એને માના હાથના ઢીકા ખાવા પડે છે. માના હાથનો માર ખાવો, માં પણ કંટાળીને બાળક જીદ કરે એ જ વસ્તુ માટે, અને માં લાવી શકે એમ ન હોય ત્યારે શું કરે, પછી એને લાફો મારીને બેસાડી દે. તો એ ઢીકો માત્ર એ ગરીબ બાળકને નથી લાગતો, આપણને પણ લાગે છે. તો એ ગાંધી યુગની આ એક વિશેષ લાક્ષણિકતા છે કે એ આપણને આવી કવિતાઓ મારફત આપણું ધ્યાન, જે આ ઉપેક્ષિતો તરફ આપણું ધ્યાન જ નહોતું એ તરફ આપણું ધ્યાન લઈ જાય છે, અને આવી સુંદર મજાની કવિતાઓ પુષ્કળ પ્રમાણમાં આપણને મળે છે. દરેક સર્જકો, દરેક ગાંધીયુગના કવિઓ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે આ દિનજનોની વાત આપણી સામે મૂકે છે. તો આ ગાંધીયુગનું બીજું લક્ષણ થયું, સમાજના જે નીચલા સ્તરના લોકો છે, એ લોકોનું જે નગ્ન વાસ્તવિક જીવન છે એના ઉપર કોઈ ઢાંકપી છોડો કર્યા વગર. ગાંધીયુગની આ જ તો વિશેષતા છે કે ગાંધીયુગનું સાહિત્ય છે ને એ બહુ જ જીવનાભિમુખ છે, જીવનને અભિમુખ છે. જીવન અને સાહિત્ય વચ્ચે બહુ જાજુ અંતર આ સમયમાં નથી. જેવું જીવન છે એવું જ સાહિત્યમાં નિરૂપાયું છે. એટલે જીવન અને સાહિત્ય વચ્ચે માત્ર આભની ને માત્ર તારાઓની ને માત્ર ફૂલોની ને માત્ર નદી સરોવરોની ને ડુંગરોની ને એના સૌંદર્યોની ને આવી જ બધી વાતો એ ગાંધીયુગમાં નથી. ગાંધીયુગમાં એક અલગ પ્રકારે આપણને વિષય પલટો આ રીતે મળે છે, વિષયમાં બદલાવ આ રીતે મળે છે કે આ સમયની માંગ છે, અને ગાંધીજીના પ્રભાવ નીચે આ સર્જકો એના મનોભાવોને ઝીલીને પોતાની કવિતામાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એ રીતે આ કવિઓએ આખા યુગને ઘડ્યો છે. આનું બીજું લક્ષણ આપણે વાત કરી, દિનજન વાત્સલ્યના કાવ્યો આપણને આ સમયમાં મળે છે. ત્રીજી એક સુંદર વાત છે, એ છે સૌંદર્ય લક્ષિતા. દરેક યુગમાં સૌંદર્યનું દર્શન તો હોય, પણ આ યુગના કવિઓની સૌંદર્ય દ્રષ્ટિ છે ને એ થોડી બદલે છે. મારી દ્રષ્ટિએ હું તમને દ્રષ્ટાંતો આપીશ કે અત્યાર સુધી શું હતું કે મેં હમણાં કહ્યું એમ, પ્રકૃતિના તત્વોમાં જ્યાં સુંદરતા છે એ સુંદરતાને જ આપણે જોતા હતા. અત્યાર સુધી એ સુંદરતાને જ કવિઓ ગાતા હતા. પણ ગાંધીયુગના કવિઓને મેં કહ્યું એમ, ઝાઝરૂની માખી ઉપર પણ કવિતા લખવાનું મન થાય, એને ઉકરડા ઉપર પણ કવિતા લખવાનું મન થાય. એટલે સૌંદર્યની આખી વિભાવના જાણે બદલી જાય છે. અને આ યુગના સર્જક જાણે આપણને એવું કહે છે, સત્ય સનાતન વાત આપણી સામે મૂકે છે કે સૌંદર્ય જે છે એ માણસની દ્રષ્ટિમાં છે, માણસની આંખોમાં છે, સૌંદર્ય એ વસ્તુમાં નથી. સૌંદર્ય એ વસ્તુ કે વ્યક્તિમાં નથી, સૌંદર્ય એ આપણી દ્રષ્ટિમાં છે. એટલે આ યુગના કવિઓની દ્રષ્ટિ કુરૂપ ઉપર પડે છે ને જ્યારે, ત્યારે પણ એને સુંદર બનાવી મૂકે છે. ઉકરડા ઉપર તે કંઈ કવિતા હોય લખે કોઈ, પણ આ યુગના કવિ લખે, અને ઉકરડાને એક અલગ દ્રષ્ટિકોણથી આપણને પણ જોવા માટે પ્રેરે. તો આ સૌંદર્ય લક્ષિતા જે છે, આપણામાં કહેવત છે કે સીધીને સિદ્ધકા વાલા, કેટલા કાળા હોય પણ તોય એની માને પૂછવામાં આવે, સીધી કોમ અને એની માને પૂછવામાં આવે કે આ જગતનું રૂપાળામાં રૂપાળું બાળક, સુંદરમાં સુંદર બાળક, રૂપાળું કહેતા માત્ર ગોરી ચામડી નહીં પણ સુંદર દેખાતું બાળક એ કોણ, એ માને જો પૂછવામાં આવે તો એની માં તો એ પોતાના જ બાળકને કહેશે કે આ દુનિયાનું શ્રેષ્ઠ બાળક છે, સુંદર બાળક છે. કેમ કે
ત્યાં આ સનાતન જે સત્ય છે એ લાગુ પડે છે, સનાતન ભાવ જે છે એ લાગુ પડે છે કે એ સૌંદર્ય એ બાળકમાં નથી પણ માની નજર જે એને જુએ છે એની દ્રષ્ટિમાં એ સૌંદર્ય છે। એટલે આ યુગના કવિઓ આવી સૌંદર્ય લક્ષિતાની દ્રષ્ટિ ધરાવે છે અને જે કંઈ પણ સુંદર છે તો છે જ। માત્ર એક જ દ્રષ્ટાંત આપીશું આ કવિતા માટે, સુંદર અમે સરસ મજાની વાત આપણી સામે કરી છે। હું ચાહું છું દરેક સુંદર ચીજ સૃષ્ટિની, હું આપણે બધા જ ચાહીએ જે સુંદર છે એને ચાહવાનું મન થાય, એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય। હું ચાહું છું દરેક સુંદર ચીજ સૃષ્ટિની, ને જે રહી અસુંદર તેને કરી મૂકું સુંદર ચાહી ચાહી, એને ચાહી ચાહીને સુંદર કરી મૂકું। સુંદરને તો હું પ્રેમ, જે જે સુંદર છે એને તો હું ચાહું છું પણ જે અસુંદર છે એને પણ હું ચાહી ચાહીને સુંદર કરી મૂકું, એ આ યુગના કવિની વિશેષતા છે। અને એટલે જ એણે આવા ઉપેક્ષિત વસ્તુ કે વ્યક્તિમાં પણ સૌંદર્ય જોયું છે અને એને આપણી સામે મૂક્યું છે। તો સૌંદર્ય લક્ષિતા એ આ યુગનું મારી દ્રષ્ટિએ ત્રીજું લક્ષણ છે। ચોથું લક્ષણ જે છે એ આ યુગનું એ ગંભીર ચિંતન પ્રકારનું છે। ગંભીર કોઈ પણ ઘટના હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વિષય હોય, એ ગમે ત્યાંથી એ વિષયને ઉપાડે પણ એમાંથી પછી એક ગંભીર પ્રકારનું ચિંતન, પછી એ ચિંતન દિંજન વાત્સલ્યનું હોય, પછી એ સ્વાતંત્ર્યને લગતું હોય। દાખલા તરીકે ગોટલો જેવું કાવ્ય જે આવે આપણી સામે, તો એક ગોટલાને, તો એક ગોટલો અને એમાંથી આખી જે સ્વતંત્રતાનું વૃક્ષ ઝીલવાની વાત, અન્યથી ચૂસાઈને હું ગોટલો ભલે બનું પણ પછી હું ગોટલો બનીને ધૂળની અંદર જમીનની અંદર દટાઈ જાઉં તો એક સ્વતંત્રતાનું વૃક્ષ ઉગે, એ એ એ સ્વતંત્રતાનું કાવ્ય છે। પણ કવિએ કેવી રીતે ગોટલાને લઈને આખી વાત આપણી સામે મૂકી છે, ગંભીર પ્રકારના ચિંતન આપણને મળે છે જે આપણે ક્યારેય નથી વિચાર્યું એવું, ચાહે એ મેં કહ્યું એમ દિંજન વાત્સલ્યની વાત હોય, ધનયુગનું સ્થિત પ્રજ્ઞ એક કવિતા આપણને મળે, ધનયુગનું સ્થિત પ્રજ્ઞ એક ડ્રાઈવર છે અને એ ધનયુગનું સ્થિત પ્રજ્ઞ છે। કઈ રીતે સ્થિત પ્રજ્ઞ છે કે એને કઈ ફેર ના પડે એમ, કે આપણી સાથે ડ્રાઈવર આવ્યો હોય તો એ લગ્નમાં આવે તો એને લગ્નનો આપણી જેમ હરખનો હોય અને એ કોઈકના બેસણામાં આવ્યો હોય અથવા તો કોઈની સ્મશાન યાત્રામાં આપણને લઈ ગયો હોય આપણો ડ્રાઈવર, તો એનો પગનો અંગૂઠો એ ભીંજતો નથી, એને અસર નથી કરતું હોય। તો આ ધનયુગની જે વાસ્તવિકતા છે એને એના તરફ કવિ એક ગંભીર ચિંતન આપણી સામે કરે છે। પ્રેમના કાવ્યો હોય, પરમાત્માના કાવ્યો હોય તો એની અંદર પણ આવા પ્રકારનું ગંભીર ચિંતન આપણને જોવા મળે, પંચાંગના પત્તા જેવું કાવ્ય આપણને મળે, આપણે ગોઠવતા આપણા જન્મદિવસ ઉજવતા હોઈએ અથવા તો હવે તો એવું પંચાંગ નથી આવતું પણ અમે નાના હતા ત્યારે હતા કે એક કેલેન્ડર હોય ભગવાનનું અને એની અંદર 365 દિવસના 365 પેજ હોય, પાના હોય નાના નાના અને રોજ એક 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 પાનું એમાંથી ફાળતું જવાનું, એટલે આજે કયો દિવસ છે ખ્યાલ આવે છે। તો એ એ દિવાળીનો દિવસ જેવો જાય અને બેસતું વર્ષ શરૂ થાય તો બેસતા વર્ષથી પાછું નવું પંચાંગ આવી જાય, તો એ નવા પંચાંગની આવવાની જે વાત અને જૂના પંચાંગના પત્તા બધા ફાટી ચૂક્યા છે અને હવે નવું પંચાંગ એ પોતાનું સ્થાન ધારણ કરશે, તો કવિ એની અંદર પણ ગંભીર ચિંતન કરતા એવું કે ભાઈ મારા માટે પણ કોઈ એવું ટેબલ નવું હશે મારા માટે તૈયાર કે જ્યાં હું પણ સજાઈ શકું આવા પંચાંગની જેમ, કેમ કે પંચાંગને સજાવવા માટે આપણે કોઈ ટેબલ ઉપર એને રાખ્યું હોય કેલેન્ડરને, તો એ એ એ જે રીતે ટેબલની સજાવટ બને છે અને નવું કેલેન્ડર એમાં આવે છે, તો મારા માટે પણ કોઈ આવું ટેબલ હશે કે જ્યાં હું મારું નવું જે અસ્તિત્વ હશે એ ત્યાં હું મૂકી શકીશ, તો એક એક ગંભીર પ્રકારના આવા ચિંતન આપણને મળે। વીત્યા વર્ષો, રહી ગયા વર્ષો તેમાં, તો આવા પ્રકારની ગંભીર ચિંતનની વાત આપણને કવિઓ આ યુગની અંદર કરે છે। ઈશ્વરને લગતા કાવ્યો હોય તો એમાં પણ કવિનું ચિંતન અલગ રીતે પ્રગટ થતું હોય, પણ આ ગંભીર ચિંતન એ પણ આ યુગની એક મહત્વની લાક્ષણિકતા છે। અને ચોથું અગત્ય, પાંચમું અગત્યનું જે લક્ષણ છે એ વિશ્વ બંધુત્વની ભાવના,
આ યુગના સર્જનમાં આપણે જોવા મળે છે. વિશાળ માનવ પ્રેમ જે ગાંધીજી પ્રબોધિત છે, જે ગાંધીજીનો જ પ્રેરણાથી એ વિશાળ માનવ પ્રેમને કવિઓ પોતાના કાવ્યોની અંદર ગાય છે. વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરા. અથવા હું માનવી માનવ થાવ તો ઘણું, આ જુદા પ્રકારની વાત. પણ વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, આ યુગનો કવિ એવું વિચારે છે કે હું વ્યક્તિ મટી જાઉં અને વિશ્વ માનવી બની જાઉં અને આખા વિશ્વને પ્રેમ કરું. એ આ યુગનો કવિ આખા વિશ્વને પ્રેમ કરે છે ગાંધીજીની પ્રેરણાથી જ અલબત્ત. પણ આ એનું પાંચમું અને છેલ્લું લક્ષણ છે, વિશાળ માનવ પ્રેમ અથવા તો વિશ્વ બંધુત્વની ભાવના. એક સુંદર મજાના કાવ્યનું આના માટે પણ હું દ્રષ્ટાંત આપીશ અને પછી મારી વાતને હું પૂર્ણતા તરફ લઈ જઈશ. વિશાળ માનવ પ્રેમ અથવા તો વિશ્વ બંધુત્વની ભાવનામાં આ તો મેં તમને કહ્યું, એક વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. હું માત્ર ભારતીય છું, હું માત્ર ગુજરાતી છું, હું માત્ર સૌરાષ્ટ્રી કે ઝાલાવાડી છું, નહીં. હું વ્યક્તિ મટીને હું અમુક તમુક કોમનો માણસ છું. માણસને એ પણ ગર્વ કરવાનું મન થતું હોય છે ઘણીવાર, આપણે આ આ કોમના છીએ, આપણે આ કોમના છીએ, પણ એ આપણી સિદ્ધિ નથી. અલબત્ત આપણા કર્મોને આધારે આપણને જન્મ મળે છે, એ સાચી વાત છે, પણ એ આપણા હાથની વાત નથી. કયા કુટુંબમાં આપણને જન્મ મળવો, કયા માતા પિતાના કુખે જન્મ મળવો, એ બધું તો ઈશ્વરનું નિર્માણ હોય છે. એટલે એનો ગર્વ તો નકામો છે અને છતાંય હોય છે આપણને. તો કવિ અહીંયા એ વાત કરે કે વ્યક્તિ મટીને, વ્યક્તિને જ મટી જવાનું છે અને વિશ્વનો એક પોતે અંશ હોય એ રીતે સમગ્ર વિશ્વમાં એણે વ્યાપ્ત થવાનું છે, સમગ્ર વિશ્વને એણે પ્રેમ કરવાનું છે. તો વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. આ હું આ જ મારી વતનની મીટી છે નહીં, પણ આ વસુંધરા, આ પૃથ્વી, સમગ્ર આ પૃથ્વી ઉપર વસતા જે લોકો છે, એટલે માત્ર દેશના જ નહીં, એટલે તો આ વિશ્વ પ્રેમ કહ્યું કે આપણા દેશના જ નહીં પણ વિદેશના લોકોને પણ પ્રેમ કરવો. અને ભલભલાતા જ એ જે લડાઈઓથી નથી જીતી શકાતા આપણને ખબર છે, એ પ્રેમથી જીતી શકાય છે. એટલે આ વિશાળ માનવ પ્રેમની વાત આપણને આ કવિતામાં મળે. અને બીજી એક કવિતાનું હું દ્રષ્ટાંત આનું આપું તો અંતિમ સંબોધન ઉમાશંકરનું જ છે શાયદ. અંતિમ સંબોધન પોતાના મિત્રને કહે છે કે હે પ્રિય મિત્ર, પોતાના મિત્રને પ્રિય એવું સંબોધન કરે છે. તો કવિને હવે સમજાય છે કે જ્યારે કોઈ એક વ્યક્તિને તમે પ્રિય કહો છો ત્યારે એનો અર્થ એવો થાય કે બીજો તમને એના કરતાં ઓછો પ્રિય છે. હે પ્રિય, તું મારો પ્રિય મિત્ર છે એવું જ્યારે આપણે કહીએ ત્યારે એની કક્ષાએ બીજા મિત્રો છે એટલા પ્રિય નથી. તો એ બીજા મિત્રોને અન્યાય કરે છે એવું કવિને થાય છે, એવી કવિને ભાન થાય છે. અને એટલે એ ભાન પછી કવિ એવું કહે છે કે આ મારું તને અંતિમ સંબોધન છે, કે હું તને પ્રિય મિત્ર તરીકેનું સંબોધન કરું છું એ હવે અંતિમ સંબોધન છે. કેમ કે હું જ્યારે તને પ્રિય કહું છું ત્યારે જાણીએ અજાણીએ બીજા મને અપ્રિય છે અથવા તો તારા જેટલા પ્રિય નથી એવું એનું અર્થઘટન થાય તો એ મને પસંદ નથી. એટલે મને તું પ્રિય છે, એવા જ સમગ્ર વિશ્વના લોકો મને પ્રિય છે. અને એ રીતે કવિ પોતાની પ્રણય ભાવના, પોતાના પ્રેમ ભાવને વ્યક્તિ સુધી સીમિત ન રાખીને સમગ્ર વિશ્વ સુધી એ પ્રેમને લઈ જાય છે, પોતાના પ્રેમનો એ વિસ્તાર કરે છે અને સમગ્ર વિશ્વના લોકો સુધી એ પોતાના પ્રેમને પહોંચાડે છે. પોતાનું આંસુ એક સાગરમાં ભળે તો એ સાગરની અંદર ભળીને એ આંસુ પણ અમર થઈ જાય અને સમુદ્રના ઘૂઘવાટ સાથે એ આંસુનો ઘૂઘવાટ પણ નિરંતર ચાલુ રહે એની વ્યથા વેદના. એ એક જે ગંભીર પ્રકારનું ચિંતન, એ ગંભીર પ્રકારની વાત અહીંયા હું એટલા માટે કહું છું કે એ બુંદ જે મહાસાગરમાં ભળીને અમર બની જાય છે એમ આપણે પણ આપણી ચેતનાને, આપણા પ્રેમને વિશ્વ સુધી વિસ્તારીએ તો ગાંધીજીની જેમ અમર બની શકીએ. સુંદરમ અને ઉમાશંકરે જે રીતે આ વિશ્વ પ્રેમની વાતો આપણે સામે કરી છે, મનુભાઈ પંચોળી છે, તો આ બધા સર્જકોનું સર્જન આપણે જાણીએ છીએ. મેઘાણીએ મેઘાણીએ તો કમાલ કરી છે, નેસડે નેસડે ટીંબે ટીંબે જઈને એ માણસોની વાતોને આપણી સામે લાવ્યા છે. એ લોકોને એણે પ્રેમ કર્યો છે, અભણ એવી ડોસી પાસેથી, માજી પાસેથી એણે વાતો સાંભળીને એ બધાનું સંપાદન કર્યું છે. આ દુનિયાના નાનામાં નાના માણસને આ યુગના કવિએ પ્રેમ કર્યો છે અને એણે એણે પોતાના કવનમાં કોઈને કોઈ રીતે મૂક્યો છે.
અહીંયા મને મેઘાણીની માણસાઈના દીવા પણ યાદ આવે કે બારવટિયાઓ, બારવટિયા વિશે તો શું લખવાનું હોય. પણ મારા 30 વર્ષની અંદર, નોકરીના 32 વર્ષની અંદર મેં હજારો વખત મારા વિદ્યાર્થીઓને કહ્યું હશે કે તમારે વિશ્વપ્રેમની જે વાત કરવાની હોય, અને વિશ્વપ્રેમ લોકો બારવટિયાઓને પણ, સારા માણસોને તો પ્રેમ કરીએ પણ બારવટિયાઓને પણ પ્રેમ કરવાનું મન થાય, અને તમે કોઈને નફરત ના કરી શકો આ દુનિયામાં, તો એક વખત તમે માણસાઈના દીવા વાંચો છો તો આપણે બારવટિયાઓને પણ પ્રેમ કરતા થઈ જઈએ છીએ. એના માટે પણ આપણને હમદર્દી થાય, એના માટે પણ આપણને લાગણી થાય, એવા પ્રકારનું સાહિત્ય આપણને ગાંધીયુગની અંદર મળ્યું છે. એટલે ગાંધીયુગની આ પ્રમુખ થોડીક લાક્ષણિકતાઓ જે મને લાગી છે વિદ્વાનોના જે અભ્યાસ લેખો છે એમાંથી, જુદા જુદા પુસ્તકોમાંથી જે તારવીને મેં તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે, આ ગાંધીયુગના લક્ષણો છે. ગાંધીજીએ એના આવ્યા પછી આખા આ સમય ઉપર એની અસર થઈ છે, અને ગાંધીજીની અસરને કારણે આ ગાંધી, આ યુગને ગાંધીયુગ કહેવામાં આવે. આ યુગની મૂર્ધન્ય કવિ બેલડી એટલે સુંદરમ અને ઉમાશંકર, એટલે સુંદરમ અને ઉમાશંકરના નામથી પણ આ યુગ ઓળખાય. આ સ્વતંત્રતાનો યુગ છે તો સ્વાતંત્ર્ય યુગ તરીકે પણ આ યુગ ઓળખાય. તો આ યુગના જુદા જુદા 3 નામાભિધાન થયા છે, ત્રણેયથી આપણે માહિતગાર હોવું ઘટે. ગાંધીયુગ, સુંદરમ ઉમાશંકર યુગ અને સ્વાતંત્ર્ય યુગ, એ ત્રણેય એક જ યુગને નિર્દેશ કરે છે, એક જ યુગની વાત કરે છે. અને આ યુગની અંદર મેં તમને કીધું એમ આ 5-1 લક્ષણો એ મહત્વના તારવી શકાય એવા છે. ફરી પાછી એક વખત ટૂંકમાં રિપીટ કરી જાઉં, ગાંધીયુગના 5 લક્ષણો, સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સંગ્રામ નિમિત્તે આઝાદીની લડત અને દેશભક્તિનું નિરૂપણ, દેશપ્રેમના કાવ્યો, ટૂંકમાં દેશપ્રેમના કાવ્યો આપણને આ સમયમાં મળે. આ સમયમાં આપણને દીનજન વાત્સલ્યના કાવ્યો મળે. ગરીબો, પીડિતો, શોષિતો માટેનો જે સમભાવ છે એ આ કવિઓની કવિતાઓમાંથી, આ સર્જકોના સર્જનમાંથી આપણને મળે છે. ત્રીજી વાત એ સૌંદર્ય લક્ષિતાની, ચોથી વાત એ ગંભીર ચિંતન, ચોથું લક્ષણ અને પાંચમું વિશ્વ બંધુત્વની ભાવના, વિશ્વ પ્રેમ, વિશાળ માનવ પ્રેમ એને આ કવિઓ ગાય છે. તો આ 5 લક્ષણો એ ગાંધીયુગના લક્ષણો છે. આ માનવ ભાવોથી આ યુગના કવિઓ છે એનાથી પ્રભાવિત થાય છે, અને આ કવિઓ જ્યારે આ ભાવના કાવ્યો લખે છે ત્યારે એ યુગ વધારે તાદૃશ્ય રીતે આપણી સામે આવે છે. એટલે મેં પહેલાં કહ્યું હતું એમ કે આ બે પરસ્પરાવલંબી ઘટનાઓ છે, તો એકબીજાને પોષક, પ્રેરક બને એ રીતે યુગ અને સર્જક એ બે કામ કરતા હોય છે. તો ઉમાશંકર એ આ યુગના મૂર્ધન્ય સાહિત્યકાર છે. પછીના આપણા એપિસોડની અંદર હવે આપણે ઉમાશંકરના જીવન કવન વિશે વાત કરીએ તો એ વ્યાજબી હશે, કેમ કે આ સમયમાં જ્યારે ઘડાયા છે ત્યારે એણે કેવા કેવા અનુભવો કર્યા છે, કેવા કેવા અનુભવો લીધા છે, કેવા કેવા માણસોના, ગાંધીજી સહિત કોના સંપર્કમાં આવ્યા છે, અને કઈ રીતે એની આખી આ સર્જન યાત્રા શરૂ થાય છે, અને ક્યાં સુધી કવિને લઈ જાય છે, અને કઈ રીતે એ માત્ર ગુજરાતી સાહિત્યના જ નહીં પણ ભારતીય સાહિત્ય જ એની નોંધ લેવી પડે એ પ્રકારના એ પ્રમુખ સર્જક બને છે એની વાત આપણે એના જીવન કવનની વાત કરશું ત્યારે કરીશું. અત્યારે આપણે આ પહેલા એપિસોડની અંદર ગાંધીયુગના લક્ષણો વિશે જે વાત કરી એ વાત હજી તમને વધુ વિગતે બીજા પુસ્તકોમાં મળી શકે, તમે વાંચી શકો, પણ તમારી કક્ષાએ, વિદ્યાર્થી એની કક્ષાએ આ વાતને સમજી શકે એ સરળ રીતે મેં તમારી સામે મૂકવાની કોશિશ કરી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. આભાર.